ભાભી અને ઘનશ્યામ નો સંવાદ ચાલે છે. દિયર ભાભી નો રામ કરતા ભાઈ આવ્યા, ખબર પડી, પૂછ્યો શું છે. ત્યારે સુવાસની ભાભી કહે છે, વીટી ઘનશ્યામ ને ઉપાડી પણ હાથું નથી બોલતા. રામ પ્રતાપ ભાઈ ગરમ થયા. ઘનશ્યામ ઘરમાં કોઈ નાથી જીતા નહીં, પણ રામ પ્રતાપ થી જીતા. રામ પ્રતાપ હાકલ નાખી, અરે ઘનશ્યામ શું સમજે છે, તારી ભાભી કઈ તો ના વીટી માંગે છે, આપી દે, નહીં તો એક જોઈ છે આમ. અને ઘરમાં નિયમ છે, મોટો ભાઈ હોય એનાથી નાનો ભાઈ ડરે. રામ પ્રતાપભાઈ મોટા ભાઈ, આપી દે તારા ભાભીને વીટી જલ્દી, નહીં તો એક આવે છે લમડો ફેરવી નાખી. અને રામ પ્રતાપભાઈ એમને શેષ નારાયણ કેવા શ્રેષ્ઠ હતા, બહુ પાવરફુલ. અને રામ પ્રતાપભાઈ જ્યાં ઘનશ્યામ ને ધમકી આપી છે, જોઈ છે આ એક આવશે ફેરવી ફેરવીને, ઘનશ્યામ ભય પામ્યા છે. પણ ઘનશ્યામ ના આંખમાં વાલા ભક્તિનો આંસુ આવ્યા છે. ઘનશ્યામ ના આંખમાં આંસુ જોઈ ભાભી રડ્યા છે. ભાભીને થયું, મારા પતિ ઘનશ્યામ, આ મારા પતિ રામ પ્રતાપભાઈ, મારા દિયર એવા ઘનશ્યામ ને આજે વધ્યા. ભાભી કહે છે, એને વધો નહીં તમે, છતાં પણ રામ પ્રતાપભાઈએ ધમકી આપી છે ઘનશ્યામ કે અમે વીટી ઉપાડી છે, ચાલો. રામ પ્રતાપ ધર્મદેવ ઘનશ્યામ બંધ દુકાને ગયા, ત્યાં બધી દુકાનો છે એમને ભરી. રામ પ્રતાપભાઈએ કહ્યું, ચાલે આ મારા ઘનશ્યામને છત્રી લીધા. બોલો કંદોઈ કહે છે કે મેં તમારા ઘનશ્યામને નથી છત્ર્યા, તમારા ઘનશ્યામને છત્ર્યા છે, જુઓ મારી દુકાનો ખાલી કરી નાખી, ઘરમાં ઘીનું કુંડલું ખાલી કરી નાખી છે. ઘનશ્યામ કહે છે, અને બોલ નહીં કે દુકાન જો ભરેલી છે કે નથી. ત્રણે દુકાનો એમને ભરેલી જોઈ, ઘીનું કુંડલું ભરેલું જોઈ, વીટી આપી છે ઘનશ્યામ, વીટી લઈને આવ્યા છે. ભાભીના હાથમાં વીટી આપી છે. મારા ભક્તજનો સુંદર કથા છે, કથાનો સમય તો નથી થયો, પણ સભાપતિ શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રકાશ સ્વામી એ સૂચન કર્યું છે, સંતો આવ્યા છે, અમૃતવાણીનો લાભ લેવાનો હશે. તો વાલા ભક્તજનો અહીં કથાને વિરામ આપીએ છીએ. બપોર પછી કથા છે હરિગીતાની કથા. ઘનશ્યામ શરીરી પોતાની માં ભક્તિ દેવીને હરિગીતાનો ઉપદેશ આપશે. ત્યાર પછી ઘનશ્યામ શ્રી હરિ માતા પિતાને દિવ્ય ગતિ આપી પોતાના ધામની પ્રાપ્તિ કરાવી અને ઘનશ્યામ શ્રી હરિ વર્ણી અંદર પ્રયાણ કરશે એ બધી કથા બપોર પછી. અત્યારે ભગવાનના મંગલમય નામ ગોષ્ઠી સાથે અહીં કથાને વિરામ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી નર નારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનની, ઉમયા માતાજી સ્વામી નારાયણ ભગવાનની. સમસ્ત વિવિધ યજમાનશ્રીઓ, સભામાં ઉપસ્થિત પૂજ્ય વંદનીય સાંખ્યોગી બહેનો, દેશ દેશાંતરથી પધારેલા દયા પરના સમસ્ત ભાઈઓ અને બહેનો, આજનો આ પ્રસંગ જ્યારે હું આવ્યો છું ત્યારે આ પ્રસંગમાં ખરી રીતે પૂજ્યપાદ પુરાણી સ્વામી શ્રી જગત પ્રકાશદાસજી સ્વામી આવવાના હતા. અમારા નડિયાદના દરેક યુવાનોને મેં વાત કરી હતી કે બની શકે એટલો પ્રયાસ મારા તરફથી સ્વામીને ત્યાં લાવવાનો રહેશે, પરંતુ છતાં આજના પાવન પ્રસંગે પૂજ્ય સ્વામી ઉપસ્થિત નથી, પરંતુ એમની યાદ, એમના શબ્દો, વર્ષો પહેલા ગવાયેલી એમની વાણી અહીંયા ચોક્કસ ઉપસ્થિત છે એવું લાગે છે. શ્રીમદ સત્સંગ જીવન જેવું ધર્મશાસ્ત્ર જ્યાં જેની ગંગા બહેતી હોય, સત્સંગ જીવન એટલે સતામ સંગહ ઇતિ સત્સંગહ, સત્સંગ અસ્ય અસ્તિ ઇતિ સત્સંગી, અને સત્સંગી નામ જીવનમ ઇતિ સત્સંગી જીવનમ. આજનો આ દિવ્ય અને પાવન પ્રસંગ જોતા, આપ સૌના હૈયાને જોતા એમ લાગે છે કે આપના હૃદયમાં જે પ્રેમની છોળો ઉછળી રહી છે એનું કારણ હોઈ શકે સત્સંગી જીવન ધર્મગ્રંથ અને
આ વિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ સંતો. આજ આનંદ, આજ ઉત્સાહ, આજ નૈનો મેં સખી હમારે આંગન મેં આજ કંચન બરસે મેં. આજનો આ શુભ દિવસ અને પવિત્ર પ્રસંગ આજ આપના હૈયાનો જે આનંદ દેખાય છે એનું કારણ સત્સંગી જીવન શાસ્ત્ર અને બાલ ઘનશ્યામ પ્રભુની લીલાઓનું શ્રવણ. આજે આપણા આંગણામાં સોનાનો વરસાદ થઈ રહ્યો એવું મહેસૂસ થાય છે. અને સોનાનો વરસાદ થતો હોય ને આપણને કોઈ એમ કહે કે જેટલો હલો થાય એટલો હલો કરી ગયો, તો કોણ એવો મૂર્ખ હોઈ શકે કે સોનાનો હલો ન કરે. મફત આપણને કોઈ એમ કહેતું હોય કે આ સોનાનો વરસાદ થાય છે, જેટલો હલો કરવો એટલો કરી લ્યો, તો કયો એવો મૂર્ખ વ્યક્તિ હોઈ શકે કે જે હલો ન કરે. હલો કરે એટલે સમજો ને, ભેગું કરવું એમ, ઘરમાં હંગરી લેવું. તો આજે સોનાનો વરસાદ થઈ રહ્યો છે. અહીંયાથી વક્તાશ્રી સંતો એમ કહી રહ્યા છે કે જેટલો હલો કરવો એટલો કરી લ્યો, તો સોનું ભેગું કરીને ક્યાં મૂકવું આપણે? એને સાચવવું પડે ને પાછો, તેને સાચવવા માટે ક્યાં મૂકીએ? આપણા ઘરમાં કબાટ હોય એ કબાટમાં મૂકીએ. હવે કબાટમાં મૂકવા માટે કબાટમાં જે મૂકેલી વસ્તુ છે એને કાઢવી પડે ને પહેલા. જૂની વસ્તુ તો ભરી જ હોય, તે વસ્તુ કાઢી એમાં કઈ વસ્તુ હોય અંદર? જૂના ગાભા હોય, જૂના કપડા હોય, આપણા પહેરવાના કે દાગીના જે કોઈ હોય, બહાર કાઢીએ પછી અંદર સોનું મૂકી શકાય. એમ આજે સોનાનો વરસાદ એટલે ભગવાનની લીલા અને ચરિત્ર રૂપી જયારે કથારૂપી વરસાદ વરસી રહ્યો છે અને જીવન જીવવાના રાહ જયારે સત્સંગી જીવન શાસ્ત્ર બતાવી રહ્યું છે, એ સુવર્ણ આપણે એકત્રિત કરવું છે. અને એને ક્યાં ભરીશું? આપણા જીવન રૂપી એટલે કે હૃદય રૂપી કબાટમાં. હવે એ જે જ્ઞાન આપણને મળ્યું એ હૃદય રૂપી કબાટમાં ત્યારે રહેશે કે અંદર ભરેલી વસ્તુ જ્યારે બહાર કાઢશું ત્યારે. કઈ વસ્તુ અંદર ભરી છે? કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ઈર્ષા છે, અભિમાન છે. જ્યાં સુધી આપણે ખાલી નહીં થઈએ ત્યાં સુધી વસ્તુ અંદર નાખી ન શકાય. ઘટ ભર્યો હોય પાણીનો, એમાં હવે આપણે કઈક નાખવું છે. તે ઘટમાં ત્યારે વસ્તુ પદાર્થ નાખી શકાય કે જ્યારે ઘટ ખાલી હોય. તો આપણા જીવન રૂપી ઘટમાં જ્ઞાન ત્યારે ઉતરે કે જ્યારે આપણે ખાલી થઈએ ત્યારે. કેવલ કથા શ્રવણ થી કલ્યાણ થાય છે, કથા શ્રવણ થી મુક્તિ મળે છે એવું નથી. જીવનમાં ઘણી વાર કથા સાંભળી, કેટલું સાંભળ્યું એ મહત્વની વાત નથી, સાંભળ્યા પછી વર્તનમાં કેટલું આવ્યું એ બહુ મહત્વની વાત છે. કેટલું જીવન જીવ્યા એ બહુ મહત્વની વાત નથી, પણ કેટલું સારું જીવન જીવ્યા એ બહુ મહત્વની વાત છે. બપોરે જમવા બેઠા હોય, કેટલું ખાધું એ બહુ મહત્વની વાત નથી, ખાધા પછી શરીરમાં પાચન કેટલું થયું એ મહત્વની વાત છે. કેટલું આપણે ચાલ્યા એ બહુ મહત્વની વાત નથી, ચાલીને પ્રદક્ષિણા કેટલી કરી, મંદિરે કેટલી વાર ગયા એ બહુ મહત્વની વાત છે. માટે આવું સરસ દિવ્ય અને સુંદર શરીર મળ્યું છે. દેવતાઓને પણ આ શરીર દુર્લભ છે. દેવતાઓ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે કે અહો અમીષામ કિમ કારી શોભનમ, પ્રભુ અમારા કોઈ સુકૃત બાકી હોય અને સુકૃતના ફળ રૂપે તું અમને કંઈક આપવા માંગતો હોય તો બસ અમને મનુષ્ય શરીર આપ કે જે શરીરથી ભગવત પ્રાપ્તિ કરી શકીએ. તો આવું શરીર આપણને મળ્યું છે. વક્તાશ્રી હમણાં અક્ષર પ્રકાશ સ્વામીએ વાત કરી, અભિમાનને એક બાજુ મૂકી દો. હું મોટો છું, રૂપાળો છું, દેખાવડો છું, મારી પાસે ગાડી છે, બંગલા છે, ભૂલ જાઓ સરખું છે. જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી નનામી કહેવાય. આપણે જીવતા છીએ ત્યાં સુધી જ મહત્વ રહેવાનું, પૈસાનું, રૂપનું, સંપત્તિનું, સત્તાનું. જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી નનામી કહેવાય. જિંદગી ઉધાર છે કોઈની આપેલી, એ પાછી ના આપો તો તમારી ખામી કહેવાય. જિંદગી ઉધાર છે કોઈની આપેલી. કોને આપી છે જિંદગી? ભગવાને આપી છે આપણને.
तो जिंदगी उधार से कोई नहीं आपे लिए पाची ना आपो तो तमारी खामी कहवाय रड़ता आव्या भले आ जगत मा पर जाओ हसता हसता तो वात जामी कहवाय बाकी शू आव्या शू गया दुनिया थी शहीद थाओ तो साची सलामी कहवाय बाकी तो गणाई जीवे छे बंधुओ एने जीवन नहीं एने तो गुलामी कहवाय तो अपने गुलामी भर्यु जीवन नथी जीवू अपने समान थी जीवन जीवो छे तो समान थी जीवन क्यारे जीवाशे उच्च मस्तके जो जीवन जीवो तो क्यारे जीवाशे हसता हसता जिंदगी पार करवी छे तो क्यारे कराशे કે ત્યારે થશે સત્સંગ જીવન શાસ્ત્રના જે આપણને સિદ્ધાંતો મળ્યા છે જીવનમાં વણીશું ત્યારે તો માટે આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી કોઈ સમયની રાહ ન જોતા ઘણા લોકો વિચારે કે છોકરાઓ ઘરે બારે થઈ જાય પછી ભગવાન ભજીશું ઘણા વિચારે કે છોકરાના છોકરાઓને રમાડી લઈએ પછી ભગવાન ભજીશું સ્વપ્ન હંમેશા અધૂરા રહ્યા છે જગતના લોકોના સ્વપ્ન હંમેશા અધૂરા રહ્યા છે સ્વપ્નો તો એનો જ સાકાર થયો છે કે જ્યારથી સમજ્યો ત્યારથી હાથમાં સહજાનંદ સ્વામીની માળા લીધી છે એના સ્વપ્ન હંમેશા સાકાર થયા છે તો આશા ઉપર પાણી ફરી જતા વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતા વાર નથી લાગતી માળો બાંધ્યો હોય જો માળો તો જરા દિલથી જતન કરી લેજે એ માળાને વિખાઈ જતા વાર નથી લાગતી ગમે તેટલો તમે માળો બાંધ્યો છે ઘર બાંધ્યો છે પરિવાર ખૂબ પૈસા આપ્યા છે પરિવારને પરિવાર ખૂબ બોળો હશે મોટો હશે પરંતુ જે ક્રિયામાં જે તમારા જીવનમાં ભગવાન નહીં હોય બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કરજે માળાને વિખાઈ જતા વાર નથી લાગતી તારી મોટાઈનો તારી નાહકનો તું અભિમાન ન કર મિનારાને તૂટી જતા વાર નથી લાગતી માટે કહું છું હે જીવ આવીને બેસ તું આ સત્સંગમાં કથામાં કે પછી જીવન રૂપી જ્યોતને બુઝાઈ જતા વાર નથી લાગતી કોણ જાણે કલ કી ખબર નહીં આવતી કાલ આપણા માટે કેવી આવશે આપણે નથી જાણતા આપણી પાસે ફક્ત વર્તમાન કાળ છે ભૂતકાળની ચિંતા છોડી દો જે વ્યતીત થઈ ગયો એને ભૂલી જાઓ ભવિષ્યકાળની ચિંતા છોડી દો આપણી પાસે વર્તમાન કાળ છે અને વર્તમાન કાળ જ એટલે કે બસ ભગવાન ભજવાનો સમય ભગવાન સ્વામિનારાયણ કહેતા કે ઘણીક વાર જીવાત્માને હું એવી તક આપું છું એ તકને જે જીવાત્મા ઝડપી લે એ જ પોતાની તકદીરને બદલી શકે છે તો આપ સૌ તકદીરવાન છો કે આપને મળેલી તક એને આપ સૌએ ઝડપી લીધી છે કથા શ્રવણ એનાથી જીવન પરિવર્તિત થાય છે સતાનંદ સ્વામીનો રચેલો આ શાસ્ત્ર આપણી હિન્દુ સંસ્કૃતિનું કોઈ એવું શાસ્ત્ર નથી કે જે શાસ્ત્ર ભગવાનના નજર નીચેથી પસાર થયું હોય આ એક જ શાસ્ત્ર એવું છે સતાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યા પછી ભગવાન સહજાનંદ સ્વામીના ખોળામાં ગ્રંથ આપ્યો છે અને ભગવાન સહજાનંદ સ્વામીએ નજર ફેરવી અને ત્યાર પછી સતાનંદ સ્વામીને કીધું સ્વામી અમારો જે રદગત અભિપ્રાય હતો એ તમે આમાં લખ્યો છે આનાથી વિશેષ વાત કઈ હોય શકે આપણા માટે પણ ઘણીક વાર છે ને સત્તાનો નશો જવાનીનો નશો આ કળિયુગનો નશો એવો આપણે ઉપર છાઈ જાય છે ને કે ઘણીક વાર શાસ્ત્રની વાતો સંતોની વાતો ગળે નથી ઉતરતી જબ મેરી જુવાની થી તબ મુજે હોશ ન રહા ઓર જબ હોશ આઈ તબ જુવાની હાથો મેં સે નિકલ ચૂકી થી સમય સમજી લેજો નહીં તો જે બી સમજવાનો આવશે તેથી ઘણું મોડું થઈ જશે તો સંતો સમજાવે છે વાતને સ્વીકારી લેજો મહારાજના થઈને ખાસ રહેજો કહેવાનો મારો ભાવાર્થ એ છે ઘડિયાળનો કાંટો બરોબર 11 ઉપર પહોંચવા આવ્યો છે સહજાનંદ સ્વામી આપણને મળે આનાથી વિશેષ જોઈએ છે શું આપણને આપણે કોઈ એવો પ્રયાસ કે પુરુષાર્થ નથી કર્યો આપણા વડવાઓ આ સત્સંગની સ્થાપના કરી આપણને ભગવાન સહજાનંદ સ્વામી ઓળખાવીને ગયા છે તૈયાર પીસ આપણને આપ્યું છે સંતોએ બસ એને ખાઓ અને એની મીઠાશ માણો બની શકે તો આ સત્સંગના વિકાસમાં એક વીટ ચોક્કસ મૂકજો પરંતુ આ સત્સંગની કાંકરી ખરે એવો ક્યારેક પ્રયાસ કોઈ ન કરતા
સત્સંગના વિકાસમાં બની શકે તો આપણે એક ઈંટ મૂકવાનો પ્રયાસ કરજો. આ સંતોના દાખલા હમો જોજો, બ્રહ્માનંદ સ્વામી જો, ગોપાળાનંદ સ્વામી જો, કેટલા મહાન સંતો. ગોપાળાનંદ સ્વામી એટલે ભગવાન સહજાનંદ સ્વામીનું પછીનું સેકન્ડ સ્ટેપ જે કહેવાય. ભગવાન સ્વામિનારાયણના હોદ્દાના સ્ટેપ ઉપર આઈસી કરી અને ગોપાળાનંદ સ્વામી જો સાઈન કરે ને તો બ્રહ્માંડના અધિપતિઓની સાઈન માન્ય કરવી પડે. આ ગોપાળાનંદ સ્વામી, અને આ ગોપાળાનંદ સ્વામી એમ કહે કે હું સહજાનંદ સ્વામીની છેલ્લી પત્રાવળીનો સાધુ છું. ગોપાળાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના ત્યાં ચોકમાં બેસી બેસીને વાસણ ઉઠે સહજાનંદ સ્વામીના પૂજાના. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શોક લખાયેલો છે, કૃષ્ણ પૂજન પાત્રાણા મંજનમ પ્રતિવાસરમ ચકાર વર્ણી ગોપાલા નંદ નામ હરેર નૃપ. આટલું મોટું સંતત્વ જે ગામડે ગામડે ફરીને સત્સંગની સ્થાપના કરે. આપણે એવો કયો પુરુષાર્થ કર્યો છે? આપણી કોઈ મહેનત નથી, બસ આપણને તો સરસ મજાનો બગીચો તૈયાર મળ્યો છે, સરસ ઠાંયડો મળ્યો છે આપણને. તો સંતો અને હરિભક્તો, આપણે સૌ આ સત્સંગને ત્યાં સુધી લઈ જઈએ કે જ્યાં સુધી લઈ જવાની અપેક્ષા આપણા સંતો પૂર્વજો રાખતા હતા. માટે દિન પ્રતિદિન કથાનું શ્રવણ કર્યા પછી ભગવાનનો મહિમા વધારજો. ખરેખર આજે મહિમા ઘટ્યો છે વાત ચોક્કસ કહીશ, પરંતુ સમય સમય બલવાન હૈ. આવા સંતોના મુખેથી કથા શ્રવણ કરી જીવનમાં મહારાજના સ્વરૂપને વધુ ને વધુ યાદ કરજો. ભગવાન સ્વામિનારાયણ, એક વખત મહિમાની વાત કરીશ, મહારાજ એમ કહેતા મહિમા કેવો હોય, અને આ વાત શીખવાડવા માટે સહજાનંદ સ્વામી એક ઘટના ઘટાવી છે. ત્યાં ગઢડાનું મંદિર, ગોપીનાથજી મહારાજના મંદિરના પાયા પુરાય, ગામે ગામથી હરિભક્તો ગાડા લઈ બળદો લઈ સેવા કરવા આવ્યા છે. બન્યું એવું કે એ વર્ષે વરસાદ ન વરસ્યો, બહુ ઓછો વરસાદ વરસ્યો, એટલે હરિભક્તો જે સેવામાં આવેલા ચિંતિત બન્યા છે કે આ વર્ષે વરસાદ નથી વરસ્યો તો આ બળદોને શું ખવડાવશું, અનાજ ચારાનું શું થશે, પાણીની વ્યવસ્થા નથી અત્યારે. દાદા ખાચર ની આગળ રજૂઆત કરી છે કે દાદા આપણા દરબારમાં તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામી બિરાજે છે, ચાલને આપણે મહારાજને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ. તરત દાદા ખાચરે આવેલ હરિભક્તોને એક વાત કરી કે નહીં, એ વાત ન કરશો, જ્યારથી સહજાનંદ સ્વામી ગઢડામાં આવ્યા છે અને આ મારા દરબારને પોતાનું ઘર માનીને રહ્યા છે, ત્યારથી મેં મારા વિચાર માત્ર, મારા સંકલ્પ માત્ર સહજાનંદ સ્વામીના ચરણમાં સમર્પિત કરી દીધા છે. યથા યોગ્યમ તથા કરો, ભગવાનને મેં એમ કહી દીધું છે કે પ્રભુ તને ઠીક લાગે એમ તું કરજે. પણ હરિભક્તોની આંખમાં આંસુ આવ્યા છે. દાદા ખાચર થોડા ભીલા પડ્યા, એટલે ચાલો મહારાજ પાસે વિનંતી કરીએ મહારાજને. મહારાજ અક્ષરવરડીમાં બરોબર પડ્યા છે, અને એ જ સમયે દાદા ખાચર હરિભક્તો આવીને મહારાજને વિનંતી કરે છે, પ્રભુ આ હરિભક્તો સેવામાં બળદ અને ગાડા લઈને આવ્યા છે ને, તો અહીંયા વરસાદ આ વર્ષે ઓછો વરસ્યો તો ઘાસ ચારાની વ્યવસ્થા નથી, પ્રભુ પાણીની ખૂબ તંગી છે, જો વરસાદ વરસાવો તો. મહારાજે પલંગ ઉપર બેઠા થઈને એક જ શબ્દમાં કીધું કે આ વર્ષે વરસાદ નહીં વરસે, ઇન્દ્ર બહુ ખીજવાનો છે. હવે સુપ્રીમ પાવર એમ કે વરસાદ નહીં વરસે, પછી કોના બાપની તાકાત કે વરસાદ વરસાવી શકાય. હરિભક્તો દાદા ખાચર વિલે મોડે પાછા વળ્યા છે. વળી પાછો વિચાર કર્યો કે આપણે હાઈ લેવલ નું તત્વ મહારાજ કહેવાય, એમની પાસે આવી નાની નાની વાતો લઈને જઈએ તો આપણે વ્યાજબી ન કહેવાય, આપણે ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ. ગોપાળાનંદ સ્વામી એટલે ખૂબ દયાળુ છે, આપણું દુઃખ જોઈને સ્વામી ચોક્કસ વરસાદ વરસાવશે. દાદા ખાચર અને હરિભક્તો ફરી પાછા ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા, સ્વામીને વિનંતી કરી, સ્વામી હરિભક્તો દુઃખી છે, વરસાદ નથી વરસ્યો, દયા કરો તો વરસાદ વરસાવો તો આ જે દુઃખ આવ્યું છે દૂર થાય, હરિભક્તોની આંખના આંસુ લૂછી શકાય. સ્વામી કહો, દાદા તારી આંખમાં આંસુ,
तारा घरे तो अनंत ब्रह्मांड नो अधिपति भगवान सहजानंद स्वामी बिराजे छे ने ज्यां प्रभु बिराजतो ने आंखमां आंसू शोभे चालो महाराज पासे महाराज ने विनंती करीए। दादो खाचर कहे छे के स्वामी महाराज पासे जई आए शुं कीधुं महाराजे महाराजे एम कीधुं छे के वरसाद नहीं वरसे इंद्रभव खीजवाणो छे। गोपाळानंद स्वामी एम कहे छे जो सुप्रीम पावर ना पाड़े एनी जो साइन न थाय तो मारा थी वरसाद न वरसावी शकाय। वळी पाछा दुखी थया हवे रस्तो शुं हरिभक्तो सतत चिंतित छे दादा ने पण हवे लागवा मळ्यो छे कि जो वरसाद नहीं थाय तो हरिभक्तो ना बळदो केवी रीते जीवी शकशे अनाज पाणी नो शुं थशे। वळी पाछा एक संत याद आव्या ने ए संत छे सच्चिदानंद स्वामी। આ સંપ્રદાય હરિભક્તો ને સંતો મહાપુરુષો નો કાયમ ને માટે ઋણી રહેશે। તો સચ્ચિદાનંદ સ્વામી પાસે હવે ગયા છે દાદા ખાચરે રજૂઆત કરી છે એમ કહેવાય છે કે પ્રાણ દાને ને પરકાર્યાની સાધનોથી ઇતિ સાધુ સાધુ એનું નામ કહેવાય કે બીજાના આંખના આંસુ લૂછી શકે એનું નામ સાધુ કહેવાય। પોતાનો પ્રાણ આપીને પણ બીજાને જીવતદાન આપી શકે એનું નામ સાધુ કહેવાય। પ્રાણ દાને ને પર કાર્યાની સાધનોથી ઇતિ સાધુ। સચ્ચિદાનંદ સ્વામી પાસે આવે વિનંતી કરતાની સાથે સ્વામીનું હૃદય ગળગળિત થયું ચાલો મહારાજ પાસે। સ્વામી મહારાજ પાસે જઈએ મહારાજે ના પાડી વરસાદ નહીં વરસે ઇન્દ્ર ખીજવાનો છે મહારાજે ના પાડી કઈ વાંધો નહીં ચાલો ગોપાળાનંદ સ્વામી। ગોપાળાનંદ સ્વામી બહુ દયાળુ છે સ્વામી અમે ત્યાં પણ જઈ આવ્યા તો બીજો કોઈ રસ્તો નથી દાદા આ બે જે રસ્તા હતા ત્યાંથી જ આ વાત સ્વીકારી શકાય એમ હતી હવે કોઈ રસ્તો નથી। હરિભક્તોની આંખમાંથી બોર બોર જેવા આંસુ પડી ગયા છે અને આ દ્રશ્યને જોઈ સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે બેસો અહીંયા બધા જ અહીં બેસી જાઓ હમણાં જ વરસાદ વરસાવું છું। પૃથ્વી ઉપર ભગવાન સહજાનંદ સ્વામી સ્વયં બિરાજમાન હોય ને વરસાદ ન વરસે બેસો બધા અહીંયા જ વરસા હમણાં જ વરસાદ વરસાવ છું પણ એક શરત છે વરસાદ વરસાવ્યા પછી મહારાજ જો મને ખીજાય ત્યારે મારી સાથે તમે ઊભા રહેજો પાછા બાંધ્યા છે પણ એ તો જગતનો સંબંધ તો ખબર છે ને તમને સ્વાર્થથી બંધાયેલો સંબંધ છે જગતનો। સ્વામી પલાઠી વાળીને બેઠા છે સમાધિમાં જઈ ઇન્દ્રલોકમાં જઈને ઇન્દ્ર જ્યાં ઇન્દ્રાસન પર બેઠો છે સ્વામીએ જઈને ત્યાં બે તાફા માર્યા છે ઇન્દ્રને કે તને શરમ નથી આવતી કે પૃથ્વી પર સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને તું ત્યાં વરસાદ નથી વરસાવતો। સ્વામીનો ક્રોધ અને બે લાફા પડતાની સાથે ઇન્દ્ર તો દોડાદોડી કરી મૂકી બારે મેઘને આદેશ આપ્યો છે કે અત્યારે ને અત્યારે પૃથ્વી ઉપર અને એમાંય ગઢડા પ્રાંતમાં ખૂબ વરસાદ વરસાવો નહીં તો આ સ્વામીનો ક્રોધ આપણા ઇન્દ્રાસનને બાળીને ખલાસ કરી નાખશે। આ સ્વામીએ ડોઝ આપ્યો ને એટલે જોત જોતામાં તો અહીંયા હજુ સ્વામી સમાધિ લગાવીને 5 જ મિનિટ થઈ છે ઇન્દ્રલોકમાં ગયા છે ત્યાં તો અહીંયા વાદળ ઘેરાઈ ગયું છે પવન સુસવાટા મારવા લાગ્યો છે વીજળીના કડાકા ને ભડાકા થવા લાગ્યા છે અને મુશળધાર વરસાદ ચાલુ થયો છે। મહારાજ અક્ષર ઓરડીમાં પડ્યા છે મહારાજને થયું કે અત્યારે વરસાદ ઇન્દ્ર ખીજવાનો તો આપને કહીને વળાવ્યા છે વરસાદ આવ્યો ક્યાંથી આ કોણે વાલ ખોલ્યો મહારાજ અક્ષર ઓરડીના ગેટમાં બહાર આવીને વક્ર દ્રષ્ટિથી આકાશ સામે જ્યાં જોયું ને પ્રભુની વક્ર દ્રષ્ટિ થાય પછી કોઈ અસ્તુ પદાર્થ આડું રહે ખરું આખો અવકાશ સ્વચ્છ થયો છે। મહારાજે તરત સભા બોલાવી છે મહારાજ આ વાત શીખવાડવા માંગે છે કે મહારાજ એમ કહેવા માંગે છે કે નિશ્ચય કેવો હોવો જોઈએ પછી આપણે માપી લેશું આપણામાં એવો નિશ્ચય છે કે નહીં। મહારાજે સભા બોલાવીને મોટેરા સંતોને એકત્રિત કર્યા છે હરિભક્તોને બોલાવ્યા છે અને હવે મહારાજ આસન લઈ અને એક પછી એક સંતને ઉભા કરીને મહારાજ પૂછે છે ગોપાળાનંદ સ્વામી વરસાદ તમે વરસાવ્યો? સ્વામી હાથ જોડી વિનંતી કરી નહીં મહારાજ
મારી પાસે દાદા ખાચરિયા આદિ હરિભક્તો આવ્યા હતા, પણ મેં જયારે જાણ્યું કે આપની રજા નથી એટલે મેં વરસાદ નથી વરસાવ્યો. સ્વામી બેસી ગયા છે, બાજુમાં બેઠેલા પ્રેમાનંદ સ્વામી ને ઉભા કર્યા, સ્વામી વરસાદ તમે વરસાવ્યો? નહીં મહારાજ, હું કશું જાણતો નથી. બ્રહ્માનંદ સ્વામી એક પછી એક સંત ને, મુક્તાનંદ સ્વામી આદિ સંતો ને પૂછી, પણ ક્યાંય એ વાતની કડી ન મળી કે વરસાદ કોણે વરસાવ્યો. મહારાજ પૂછે છે કે આ સભામાં કોણ નથી? સચ્ચિદાનંદ સ્વામી હંમેશા લાકડા વાળા વંડે રહેતા અને સદાય સ્વામી ધ્યાનમાં રહેતા. પાર્ષદ ને મોકલ્યો છે, જાઓ સચ્ચિદાનંદ ને બોલાવી લાવો. સચ્ચિદાનંદ સ્વામી અહીંયા હજુ તો 5-10-15 મિનિટ થઈ છે અને ધ્યાનમાં બેઠા છે. પાર્ષદે આવીને અવાજ કર્યો, સ્વામી મહારાજ યાદ કરે છે. સ્વામી સમજી ગયા કે આ તેડું સાનું આવ્યું છે. હરિભક્તોને દાદા ખાચર ને કહે છે કે હવે જો મેં તમને પહેલા વાત કરી કે જયારે મહારાજ કીધાય ત્યારે મારી સાથે ઉભા રહેજો. તમે કહેજો બધા કે અમે કીધું એટલે સ્વામી વરસાદ વરસાવ્યો છે. મહારાજ સ્વામી જ્યાં આવે સભામાં, જ્યાં વંદન કરવા જાય ને ત્યાં તો મહારાજે અવળું મોઢું કર્યું છે. દાદા ખાચર ને બોલાવી, દાદા અહીંયા આ એક મ્યાનમાં બે તલવાર કદાપી ના રહી શકે, આ ગઢડામાં બે ભગવાન કદાપી સાથે ન રહી શકે. જો તારે મને રાખવો હોય તો આ સચ્ચિદાનંદ ને હમણાં ને હમણાં કાઢી મો, અને સચ્ચિદાનંદ ને રાખવો હોય તો હું અહીંથી ચાલતો થાવ છું. આખી સભા જોઈ રહી છે, સ્વામી એક શબ્દ નથી બોલતા. પેલા હરિભક્તો પણ નથી કહેતા કે સ્વામી એક શબ્દ નથી બોલતા. દાદા ખાચર ઉપર આ નિર્ણય છોડ્યો, દાદા ખાચર શું નિર્ણય લેવામાં? આપણને આટલી સભામાં કોઈ એમ પતડાઈને એમ કે આપણે કોઈ સારું કામ કર્યું અને કે ચાલ્યો જા આ કામ તે શા માટે, ચોક્કસ આપણને એમ થાય કે આ કામ મેં મારા માટે ક્યાં કર્યું હતું, મેં સમાજ માટે કામ કર્યું. એમ સ્વામી ને એટલું તો થવું જોઈએ ને કે આ કામ મેં મારા માટે ક્યાં, મેં તો તમારું પુરુષોત્તમ પણ શોભે એના માટે વરસાદ વરસાવ્યો છે. હરિભક્તોના આંસુ દૂર કરવા, પણ છતાંય સ્વામી એક શબ્દ નથી બોલતા. આટલી સભા બેઠી છે છતાંય સ્વામી મૌન છે. દાદા ખાચર ઉપર નિર્ણય છોડ્યો છે, કામ મને રાખ, કાને કાઢી મૂક અને એને રાખવો હોય તો હું ચાલતો થાઉં. સ્વામી સમજી ગયા કે દાદો ખાચર આમાં શું નિર્ણય લેશે. સ્વામી બોલ્યા છે, દાદા હું જ અહીંયાથી ચાલતો થાઉં છું. દાદા જો પાણી ચાલ્યું જશે ને તો અનેક જીવો મરી તરફડીને મરી જશે, પરંતુ એમાંથી એક મચ્છ ચાલ્યું જશે ને તો કોઈ બીજી સત્સંગને નુકસાની નહીં થાય. એમાં સહજાનંદ સ્વામી રૂપી મહાસાગર જો અહીંથી ચાલ્યો જશે તો પાછળ અનેક જીવો પાછળ શરીર છોડી દેશે ને લાભ નહીં મળે સત્સંગનો, અને હું એક ચાલ્યો જઈશ ને સત્સંગને કોઈ નુકસાની નહીં થાય. સ્વામી જ પોતે નિર્ણય કરી મહારાજના ચરણમાં વંદન કરી અને ચાલતા થયા છે. સ્વામીએ વિચાર કર્યો કે હવે આ શરીરને ટકાવીને કરીશું, મહારાજની મૂર્તિનું પ્રત્યક્ષ દર્શનનું સુખ નહીં આવે અને એના સિવાય હું આ શરીર નહીં ટકાવી શકું. સ્વામી ચાલતા થયા છે, વિચાર કર્યો કે ધ્યાનમાં બેસી જાઉં અને અન્ન જળનો ત્યાગ કરી આ શરીરને છોડી દઉં. ઘેલા કિનારે આવી સ્વામી પલાઠી વાળીને બેસા છે. અબાજુ મહારાજે સભા પૂરી કરી, અક્ષર ઓરડીમાં પધાર્યા છે, મહારાજ આડા પડ્યા છે. જ્યાં 5-10 મિનિટ થાય અબાજુ સ્વામી ધ્યાનમાં બેઠા છે, ધોમ ધકધકતો તાપ છે, પરસેવો સ્વામીના શરીરે વળી ગયો છે, મુખમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનો જપ નીકળે છે. મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા થયા ને મૂળજી બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી પાણી આપો. મહારાજે એક ગ્લાસ પાણી પીધો, બે ગ્લાસ પાણી પીધા, ત્રણ ગ્લાસ પાણી પીધા. બ્રહ્મચારી પૂછે કે મહારાજ આપની તરસ કેમ છીપતી નથી, શું કઈ કારણ છે? અમારી તરસ નહીં છીપે, મને વરિયાળીનું પાણી આપો. વળી બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી વરિયાળીનું પાણી બનાવી મહારાજને એક લોટો આપ્યો. મહારાજ પાણી પી ગયા, વળી બીજો લોટો.
महाराज कहते आ पानी तमे मने पीवड़ावशो ने एनाथी कोई फायदो नहीं थाय। आ पानी तमे सच्चिदानंद स्वामी ज्यां गेला किनारे बैठा छे एने पीवड़ावो तो मारी तरस छीपशे। ब्रह्मचारी गेला किनारे आव्या छे, महाराजे केवड़ायुं छे केम कहेजो के आ पानी महाराजे मोकलायुं छे અને જો એ ન પીવે અને પાછા ના આવે તેમ કેજો મહારાજ આવશે પીવડાવવાને તમને લેવા। બ્રહ્મચારી આગળ છે ગેલા કિનારે અને સચ્ચિદાનંદ સ્વામી જ્યાં ધ્યાનમાં બેઠા છે, સ્વામી આપને મહારાજ યાદ કરે છે, આ જળ પ્રસાદીનો મોકલાવ્યો છે। જે ભાવ સહજાનંદ સ્વામીના ચરણમાં મહારાજે સભા પહેલા જે રીતે ભાવ હતો એ જ ભાવ ફરી પાછો અત્યારે ને અત્યારે દેખાય છે। ઓહો, મા બાપ કદી કુમા બાપ ન થાય, છોરું કછોરું થાય, તરત સ્વામી એ પ્રસાદીનો જળ પી અને પાછા ગદગદિત હૃદય સભામાં આવે છે। મહારાજે ફરી પાછા બધાને એકઠા કરી અને વાત કરી, મહાત્માને નિશ્ચય આવું હોવો જોઈએ। સચ્ચિદાનંદ સ્વામી જેઓ કે મેં ભરી સભામાં એમને હાંકી કાઢ્યા છતાં એક શબ્દ ન નીકળ્યો અને ફરી પાછા મેં બોલાવ્યા ત્યારે એમ વિચાર ન આવ્યો કે જે સભામાં મહારાજ મારું અપમાન કરે મને કાઢી મૂકે એનામાં વિવેક ક્યાં છે, આવો કોઈ બીજો વિચાર ના આવ્યો, બસ મારા ચરણમાંથી મન એમનું ક્યારેય હટ્યું નહીં। તો આ પ્રભુ આપણને મળ્યા છે એનો નિશ્ચય ખાસ રાખજો, નહીં તો જીવનમાં આ સમય અત્યારે એટલો વિપરીત ચાલી રહ્યો છે કે એમાં આપણા જીવનરૂપી નાવને ટકાવી રાખવી બહુ કઠિન છે। સહજાનંદ સ્વામી આપણને મળ્યા, ગુજરાતની પ્રજા તો ભાગશાળી છે કે આપણા ત્રણ જે મુખ્ય અવતારો છે જેમાં રામ શ્યામ અને ઘનશ્યામ એમાં બે અવતારોને તો આપણે ખેંચીને અહીં લાવ્યા છે અને કર્મભૂમિ અહીંયા બનાવી છે। ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય મથુરામાં થયું પણ કર્મભૂમિ તો દ્વારિકા બનાવી છે। ભગવાન સહજાનંદ સ્વામીનો જન્મ છપૈયામાં થયો પરંતુ કર્મભૂમિ ગઢડાને બનાવી છે। કેટલાય સ્થાનોમાં પ્રભુ ફર્યા છતાં એને ત્યાં કોઈ ન બાંધી શક્યું જે પ્રભુને ગુજરાતની પ્રજાએ કાયમને માટે બાંધ્યો છે। ભગવાન સહજાનંદ સ્વામી જન્મ છપૈયામાં થયો ત્યાંથી નીકળ્યા અને કેટલા સ્થળોએ ફર્યા, છપૈયા, અયોધ્યા, સરજુસ્નાન, જેતપુર, પથેપુર, ખેરીલાપુર, નૈમિષારણ્ય, શેજાપુર, બરેલી, હરિદ્વાર, તપોવન, ઋષિકેશ, લક્ષ્મણઝુલા, ધ્રુવાશ્રમ, શ્રીપુર, ગુપ્તકાશી, ગુપ્તપ્રયાગ, ત્રિયુગ નારાયણ, ગૌરીકુંડ, કેદારનાથ, બદ્રીનારાયણ, જોશીમઠ, બદ્રિકાશ્રમ, હિમાલય દર્શન, પુલાશ્રમ, બુટોલપત્તન, ગોપાલયોગી, બાંસીપુર, આદિવારા, ગાંગડા, સામતેર, સિમર, તુલસીશ્યામ, ગુપ્તપ્રયાગ, અસંભવ છે ને, છપૈયા, અયોધ્યા, સરજુસ્નાન, જેતપુર, પથેપુર, ખેરીલાપુર, નૈમિષારણ્ય, શેજાપુર, બરેલી, હરિદ્વાર, તપોવન, ઋષિકેશ, લક્ષ્મણઝુલા, ધ્રુવાશ્રમ, શ્રીપુર, ગુપ્તકાશી, ગુપ્તપ્રયાગ, ત્રિયુગીનારાયણ, ગૌરીકુંડ, કેદારનાથ, બદ્રીનારાયણ, જોશીમઠ, હિમાલય દર્શન, પુલાશ્રમ, બુટોલપત્તન, ગોપાલયોગી, બાંસીપુર, આદિવારા, શિરપુર, કામાક્ષી દેવી, નવલખોપાડ, બાલવાકુંડ, વાડવાકુંડ, કપિલાશ્રમ, ભુવનેશ્વર, જગન્નાથપુરી, આદિકર્મ, માનસપત્તન, તિરુપતિ બાલાજી, શિવકાશી, વિષ્ણુકાશી, શ્રીરંગ ક્ષેત્ર, રામેશ્વર, સુંદરરાજ, ભોજપુરી, કન્યાકુમારી, પદ્મનાભ, જનાર્દન, આદિકેશ્વર, મલિયાચલ, સાક્ષી ગોપાલ, કિષ્કિંદા, પંપા સરોવર, પંઢરપુર, પુના, વિંધ્યાચલ, ઉજ્જૈન, જનાબાદ, તાપી સ્નાન, બુરાનપુર, માલેગામ, મૌસમી નદી સ્નાન, ત્યાંથી દંડકારણ્ય, નાસિક, ગોદાવરી સ્નાન, ત્રંબકેશ્વર, ધરમપુર, સુરત, તાપી સ્નાન, નર્મદા સ્નાન, ભરૂચ, ભૃગુટેકરી, પીપળિયા, અંબાળી, સતી અનસુયા, શુક્લતીર્થ, વ્યાસ આશ્રમ, સુખદેવ આશ્રમ, ચાણોદ, કન્નાળી, ડભોઈ, વસઈ, વડોદરા, ત્યાંથી મહી નદી સ્નાન, ભાઠાનું વન, નાવલી, બામણગામ, આણંદ, ડાકોર, ઉમરેઠ, ભાલેજ, ઉત્તર સંડા, વડતાલ, બોચાસણ, દેવાણ, ખંભાત, નગરાગામ, બુધેજ, ગોરાળ, રોણી, વડગામ, સાબરમતી, શિકોતર, આરે સ્નાન, પીપળી, ગાંફ, ભડિયા, ધોલેરા, ગોરાસુ, ઓતારિયા, વાગડ, ખરડ, જિંજર, ભીમનાથ, નીલકા નદી સ્નાન, કોલારપર, ભરવાળા, ઘેલાસા, વલભીપુર, સિંહોર, ગૌતમેશ્વર, ભાવનગર, કુકડ, દિહોર, લાકડિયા,
नाना गोपनाथ तलाजा शेत्रुजी स्नान मोटा गोपनाथ जानवेर कलसर कच्छपर बहुआ मालन नदी स्नान त्यांथी ढोळिया पटवा चांचवा डूंगर पीपावा वावेरा राजूला भटवदर वड़गाम रामपर कोवैया आदिवारा गांगड़ा सामतेर सिमर तुलसीश्याम गुप्त प्रयाग उना डोला लोटवा प्रभास पाटण भलका तलावड़े भंडूरिया हाटीना माळिया शेरगढ़ जुनागढ़ गिरनार गौमुखी गंगा गोरखमढ़ी दत्तात्रेय कुंड कमंडल कुंड मृगी कुंड भवनाथ महादेव वंथली पीपलाणा वजस्वती स्नान आखा गाम मडड़ा मांगरोल अने संवत 1857 श्रावण वधी अष्टमी ने दिवसे लोज में आवीने महाराज बैठा આટલા તીર્થોએ સહજાનંદ સ્વામી નીલકંઠ વર્ણી રૂપે ફર્યા છતાં એ તીર્થોમાં કોઈને ન બાંધી શક્યા કોઈને ત્યાં સ્થાયી ન કરી શક્યું એ મહારાજને આપણે સૌરાષ્ટ્રવાસીઓએ ગુજરાત પ્રાંતિઓએ કાયમને માટે બાંધ્યા આનાથી વિશેષ ભગવાનનો રાજીપો કયો હોય આપણા ઉપર બસ મહારાજના થઈને રહેજો બીજી વાત આજની યુવા પેઢીની વાત ચોક્કસ કહીશ બે શબ્દો યુવા પેઢી માટે અને યુવા પેઢી જે રસ્તે જઈ રહી છે આપ સૌની પાસે યુવાનો પાસે અમારો દેશ આશા રાખીને બેઠો છે અમારો સત્સંગ અપેક્ષા રાખીને બેઠો છે કે અમારી સંસ્કૃતિમાં કોઈ રામ થાય અમારી સંસ્કૃતિમાં કોઈ ધ્રુવ થાય અમારી સંસ્કૃતિમાં કોઈ પ્રહલાદ થાય આવી આશા અને અપેક્ષાથી બેઠો છે છતાંય આજનો યુવાન જે રસ્તે જઈ રહ્યો છે એનાથી સંતો ચિંતિત છે શાસ્ત્રો ચિંતિત છે સંસ્કૃતિ ચિંતિત છે બની શકે તો યુવા પેઢી ખાસ મારી નમ્ર વિનંતી છે કે રસ્તે જવામાં મજા નથી પૂર્વીય અને પાશ્ચાત્ય દેશોની સંસ્કૃતિમાં આપણે આપણું જીવન સલામત નથી એ વાત હંમેશા યાદ રાખજો આપણું આપણે હંમેશા મૂલ્ય નથી સમજી શક્યા એનું જ આ પરિણામ છે પરંતુ આ સંસ્કૃતિ છે વિશ્વમાં સૌથી મહાન સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ જેવી બીજી સંસ્કૃતિ નથી એનું કારણ કે આ સંસ્કૃતિમાં ભગવાન સ્વયં જન્મ લે સ્વયં મનુષ્ય શરીરે આ પૃથ્વીમાં ભગવાન જન્મ લે છે તો આવી સંસ્કૃતિને છોડીને બીજી સંસ્કૃતિને શા માટે અપનાવો છો આજના આપણા યુવાનો નહીં તો ગર્વથી એમ કહી શકાય કે અમારા એ બાજુના સત્સંગમાં ચોક્કસ ભેળસેળ દેખાય છે પરંતુ અમારા કચ્છ પ્રદેશના ભુજ પ્રદેશના સત્સંગમાં સહેજ પણ ભેળસેળ નથી કારણ કે શુદ્ધ અને પવિત્ર સત્સંગ છે સહજાનંદ સ્વામીને જ અહીંયાનો સત્સંગ મહારાજ પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી માને છે બીજી કોઈ વ્યક્તિને નથી માનતો જ્યારે આજના સમયમાં ચોક્કસ કહી કે થોડી થોડી ભેળસેળ હવે આ બાજુ પણ આવવા માંડી છે મહારાજના ચરણમાં જ સુખ છે વાત ચોક્કસ રાખજો મહારાજે આપણને ત્યાં સુધી કીધો કે હથેળીમાં બ્રહ્માંડ બતાવનાર કોઈ વ્યક્તિ મળે છતાં એને ભગવાન તરીકે ક્યારેય ન માનતા અને આજે કોઈ નાનો એવો ચમત્કાર બતાવે કોઈ એમ કે તારી ભેંસ નથી દોવા દેતી કાલે દૂધ કરશે જો દૂધ કરવા માંડે તો મુખ ભગવાન ને એક બાજુ સ્વામી જ ભગવાન છે એ બાપુ જ ભગવાન છે એના ચરણ ધોઈને આપણે પિતા થયા છે ભગવાન સિવાય ક્યાંય સુખ નથી એ વાત તો હંમેશા મહારાજ એમ કીધું છે ગીતામાં પણ એ જ વાત કરી છે અનન્યાસ ચિંતયંતો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં એના યોગ અને ક્ષેમ વહન કરું છું એના જીવનના હું દુઃખ દૂર કરું છું કે જે મારો થાય છે તો જીવનમાંથી જો સુખ અને શાંતિને કાયમ માટે જો જતી કરી દેવી હોય તો આ રસ્તેથી દૂર હટી જાજો માટે શાંતિ અને સુખ તો ભગવાનના ચરણમાં જ છે કોઈ પણ સંતની જોડીમાં મોક્ષ નથી સમાયેલો હા એના જ જોડીમાં મોક્ષ છે કે જે મહારાજની સાથે સંત જોડાયેલો હોય અને આપણા ભુજ પ્રદેશમાં ક્યાં સંતોની ખામી છે ભગવાન જેવા સંતો છે આપણા મહંત સ્વામી જેવો ઘનશ્યામ સ્વામી જેવો અહીંયા બેઠેલા સંતો જો પરમ પૂજ્ય પુરાણી સ્વામી એક સરસ મજાની વાત કરતા કે સ્વામિનારાયણ સંપ્રદાયનો જે દીક્ષિત સંત છે ને એ તો 16 વલ્લું સોનું છે તો બની શકે તો યુવા પેઢી ક્યાંય માન સન્માન મળે ક્યાંય સારો દેખાવ મળે એમ સમજીને ત્યાં જતા ન રહેતા ત્યાં સુખ નથી મહારાજના થઈને નરનારાયણ દેવના થઈને રહેજો કે જેનાથી જીવન સુખી બને અને ખાસ વ્યસન માટે વાત કરીશ કે યુવા પેઢીમાં આજે વ્યસન પણ ખૂબ લાગુ પડી ગયો ખાતા થયા છે એમાં સુખ નથી બની શકે તો એને તિલાંજલિ કરજો આવો પાવન પ્રસંગ ફરી ક્યારે મળશે કેટલી જાતની પડી ગયો ખાય છે પેલી ઝટપટ ખાય છે
झटपट ने गपशप ने फटाफट ने माणिकचंद फिफ्टी ने मीरा ने रंगोली जलसा ने लालचंद कुबेर धराचंद तुलसी तारा पानकिंग बाजीगर गंगा विमल कमांडर महक मूलचंद माणिकश्री पानपराग जी रोयल चांदनी सागर सोनी चुटकी दांडिया दिल्ली पटेल गोवा गुजरात आरएमडी राजा बाबू केटली बधी छे તમને એમ લાગતું છે કે આ સ્વામી ખાતા છે બની શકે તો એનો ત્યાગ કરો એમાં પણ સુખ નથી જામ પર જામ પીને સે ક્યા ફાયદા રાત કો પી ઓર સુબહ મે ઉતર જાયેગી મગર મેરે નર નારાયણ દેવ કે નામ કી એક હી પ્યાલી પી લે તો તેરી પૂરી જિંદગી સુધર જાયેગી ભૂલ જાયે સબ કુછ આનાથી વિશેષ મોટો નશો કયો છે આપણી પાસે એ નશો છોડી દો બધો લૌકિક નશાને એક બાજુ મૂકો આધ્યાત્મિક નશો ચડાવો પછી જીવન જીવવાની મજા જો તો બની શકે તો યુવા પેઢીને મારી ખાસ ટકોર છે કે આપણે ભલે શહેરમાં રહેતા હોય શહેરનું અનુકરણ નથી કરવું આપણે શહેરમાં વસતા લોકોનું આજે જીવન એટલું બધું બદલાઈ ગયેલું છે કે ખરેખર એને આપણને દૂરથી વંદન કરવાનું મન થાય અને આપ સૌ ગામડામાં રહો છો કેટલી દિવ્ય અને સારી સંસ્કૃતિ બસ આ જ સંસ્કૃતિને જાળવી રાખજો સંસ્કાર જો હોય તો બસ દયા પરમાં છે સંસ્કાર જો હોય તો ભુજ પ્રાંતમાં છે કોઈ પણ મોટા શહેરમાં ગયા પછી આપણા સંસ્કાર ભૂલી ન જવાનું ખાસ ધ્યાન રાખજો અત્યારનો વ્યવહાર અત્યારના સંસ્કાર યુવાનોને ત્યાં શહેરના જોતા એમ લાગે ખરેખર આપણે આપણા યુવાનોને શહેરમાં નથી મોકલવા આપણે ગામડામાં રાખવા એમ આપણને થાય એક કવિએ સરસ મજાનું શહેર અને ગામડાનું વર્ણન લખ્યું છે પાંચ જ મિનિટ સમય લઈશ ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય છે સંભળાવી દઉં તમને ગામડું અને શહેર તમે જેમ ઈચ્છા કરશો કે આપણે ગામડામાં જ રહેવું છે શહેરમાં નથી રહેવું તો પેલા શહેરનું વર્ણન લખ્યું છે કે શહેરમાં વસ્તી મોટી હોય એમાંય દાનત ખોટી હોય કવિની કલ્પના જો શરૂઆત જો શહેરમાં વસ્તી મોટી હોય એમાંય દાનત ખોટી હોય ફિલ્મના બધે ફોટા હોય ધુમાડાના ગોટે ગોટા હોય ચારે બાજુ ગંધવાડા હોય ઘરે ઘરે મંદવાડા હોય ડોક્ટરો તાજા માજા હોય શું કામ ત્યાં દર્દીને રૂપિયે રાજા હોય શેરીએ ગલીએ નાકા હોય એના રસ્તા કાચા હોય ઉપર સ્લેબ પાકા હોય ત્યાં કોન્ટ્રાક્ટરો કાકા હોય પૈસા ખાવામાં પાકા હોય હરામનું હદ વગરનું કમાતા હોય પછી દવામાં રૂપિયા જાતા હોય આવો એમ કહેતા શરમાતા હોય આવજો એમ કહેતામાં હરખાતા હોય ખવડાવવામાં એ ચોર હોય ખાવામાં સૌની મોર હોય આવા તો ચારે કોર હોય જાણે રાજાના કુંવર હોય પણ આમ તો મોટા સુવર હોય એ હજુ તો ઘણું બાકી છે શેરો આવવાનું ઉચ્ચ કક્ષાએ ભણતા હોય ગરીબને ગાંડા ગણતા હોય ઉચ્ચ કક્ષાએ ભણતા હોય ગરીબને ગાંડા ગણતા હોય મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય ઘરે ઘરે હાબુના બાંધા હોય વીજળીના જેથી વાંધા હોય નાવાના તેથી હાંધા હોય પાણી પાણી કરતા હોય રોજ ભજીયા કરતા હોય અગ્નિની જેમ જરતા હોય વારા પ્રમાણે ભરતા હોય ઘરે ઘરે નળ હોય તોય દંપતિ ક્યાં દુઃખી હોય દારૂ વેચવા ફરતા હોય હપ્તા એના ભરતા હોય કાયદાની બંધી હોય ત્યાં સત્તાવાળા સંબંધી હોય પકડવામાં શરમાતા હોય એવા એના નાતા હોય શહેરના લોકોના નાતા પકડવામાં શરમાતા હોય એવા એના નાતા હોય મોટા બંગલા વાળા હોય ઘરે લગભગ તાળા હોય ઓફિસે પટ્ટા વાળા હોય નાણા એના કાળા હોય દેખાવે બહુ રૂપાળા હોય સગપણમાં એક શાળા હોય કવિ કલ્પનાથી લખવા વાળા હોય બાકી સમજે છે જે રસિક કે કાગડા બધે જ તમારા ગામમાં કાળા કાગડા છે જો બધે કાળા એમ કેશો તો આ ગામે આવી જશે એમાં શહેરની વાત કરીએ કાગડા બધે જ કાળા હોય એટલે શહેરની વાત કરીએ હવે આપણા દયા પરનું વર્ણન લખ્યું છે કવિએ ધૂળ ઢેફા અને પાણા હોય ભીતે ભીતે છાણા હોય તાણા એવા ગાણા હોય પણ મળવા જેવા ત્યાં માણા હોય ધૂળ ઢેફા અને પાણા હોય ભીતે ભીતે છાણા હોય તાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય ઉકરડા ને ઓટા હોય બળદિયાના જોટા હોય પડકારા હા ખોટા હોય પણ માણસ મનના મોટા હોય માણા મનના મોટા હોય માથે દેશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય માથે દેશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય બધા હૈયા બળિયા હોય પણ કાયમ મોજે દરિયા હોય આ ગામડું અને એ ગામડું છે દયા પર અને ખરેખર દયા પર એટલે જેના ગામના નામની આગળ દયા શબ્દ હોય ને એ ગામમાં દયા હોય એટલે
અને દયા હોય તો જ આટલી મોટી દયા આયોજકોના મનમાં થાય કે આપણે જે રસ્તે ચાલવાથી સુખી થયા છીએ રસ્તો બીજાને બતાવો આવી જે દયા આવી તો આ દયા પરવાસીઓના મનમાં આવે તો ખરેખર વધુ સમય નહીં લેતા મારા પ્રવચનને વિરામ આપતા પહેલા પૂજ્યપાદ પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજી સ્વામી બસ એમને જ અહીંયા સાંભળવાના હતા પરંતુ આટલી વિશાળ મેદનીમાં અને એમના ગેરહાજરીમાં પ્રથમ વખત મને આટલો બોલવાનો ચાન્સ મળ્યો છે હું ક્યારેય પણ આટલી વિશાળ સભામાં સ્વામીની ગેરહાજરીમાં ક્યારેય બોલ્યો નથી આ પહેલી સભા છે અને એમાંય આપ સૌને કંઈ રુચિકર લાગ્યું હોય તો એનો સંપૂર્ણ યશ અને ફળ કોઈને જાતું હોય તો પૂજ્યપાદ પુરાણી સ્વામીના શ્રી ચરણોમાં જ જાય છે કે જેમના આશીર્વાદથી હું અહીંયા માઇક પર બોલતો થયો છું બસ આપ સૌ રાજી થયા હોય તો મહારાજના ચરણમાં બી પ્રાર્થના કરજો કે દિન પ્રતિદિન ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં મન દુખતું રહે સત્સંગની સેવા કરતો રહું અને દિન પ્રતિદિન મહારાજને રાજી કરતો રહું સત્સંગને રાજી કરતો રહો એવા સૌ રૂઢ આશીર્વાદ આપજો મારી શબ્દોમાં અવિવેકવાળી ભાષાથી કદાચ કોઈના શબ્દને ક્યાંય ઠેસ વાગી હોય તો બસ આ સૌની પાસે ક્ષમા યાગું છું પુરાણી સ્વામી માધવ પ્રસાદ દાસજી સ્વામી મારા ગુરુતુલ્ય તેઓ પણ આપ સૌને મુખ આશીષ પાઠવે છે હું સમસ્ત આયોજક સમિતિ જેમાં ભાઈ શ્રી ખીમજીભાઈ છે નારાયણભાઈ છે અમારા પ્રમુખ વાલજીભાઈ છે ભાઈ શ્રી દાણુવાળા વાલજી હિંમત મળી છે સ્વામીના આશીર્વાદથી મળી છે અને આપ સૌના સાથ સહકારથી આપ સૌએ મને જયારે બે મિનિટ સાંભળ્યો છે ત્યારે આપ સૌનો પણ કાયમ માટે ઋણી રહીશ જયારે પણ સંત યોગાશ્રમ સંસ્થાની જરૂર પડે ત્યારે આપ સૌની સાથે રહેશે કાયમ માટે આપનો જાણી કાયમ માટે જયારે બોલાવશો ત્યારે હાજર રહીશ બસ એટલું કઈ શબ્દોના વિરામ આપું છું અસ્તુ જય સ્વામિનારાયણ હરે કૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય ધન્ય ઘડી ધન્ય અવસર વાપર્યું છે તો માધવ પ્રસાદ સ્વામી નું સન્માન કરી રહ્યા છે ભાઈ શ્રી ધનજીભાઈ બોલો શ્રી ગોપીનાથજી મહારાજની શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ સ્વામી યુવાજી મહારાજની આનંદ થયો ત્રણે સંતો નું સન્માન થયું અને એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિ કેશવદાસજી સ્વામી ગાંધીનગર થી આપણા આ ભૂમિ ઉપર પધારી રહ્યા છે સભામાં દર્શન અત્યારે નહીં થાય પરંતુ બપોર પછી એમના દર્શન અને એમના વચન રૂપી આશીર્વચન એ બંનેને આપણે શ્રવણ કરીશું મનજીભાઈ રામજી આસાણી મનજીભાઈ રામજીભાઈ આસાણી આ સમયમાં એમની પણ સેવા છે માંડવીવાળા સ્વામી પાસે આવે સ્વામીની પાસે આવી ફેરામણી અને રાજીત્વ સ્વીકારે ભુજ મંદિરના કોઠારી ગામ માટા પરના ભાઈ શ્રી રવજીભાઈ માવજી ભોળિયા રવજીભાઈ માવજી ભોળિયા શ્રી લાલજીભાઈ મોરજીભાઈ વરસાણી જેઓ સામત્રા ગામથી આવ્યા છે શામજીભાઈ રામજી ભાવાણી ઇન્દોર થી પધાર્યા છે શામજીભાઈ રામજી ભાવાણી શ્રી શામજીભાઈ કરશનભાઈ દેવજી હિરાણી જેઓ માંડવીથી બેન્ડ પાર્ટી લઈને આવ્યા છે પોતે અને પોતાનો ગ્રુપ એમાંથી કરશનભાઈ ને કહું કે પેરામ સ્વીકારે મનજીભાઈ વાલજી ભંડેરી મંડળીના માણીઘર માંડવીના મનજીભાઈ વાલજી ભંડેરી એમની સાથે પધાર્યા વિશ્રામભાઈ વાલજી ભંડેરી વિશ્રામભાઈ મનજી ગાજપરિયા માંડવી પિયાવા મોટે ભાગે હરિભક્તો મંડળી વાળા પિયાવા થી આવ્યા છે મનજીભાઈ દાદવજીભાઈ ભોળિયા જેઓ ગામ વાડાસર થી આવ્યા છે મનજીભાઈ દાદવજી ભોળિયા ગામ વાડાસર ના અને વાલજીભાઈ નારણ ભોળિયા ગામ વાડાસર શકુભાઈ ઠક્કર ગામ ગડાની શંકરભાઈ દરેકના નામ એક પછી એક આવતા હોય આ લેવાના જ છે પણ અત્યારના સમયમાં સમયની અનુકૂળતા મુજબ ભક્તોના નામ લીધા છે આ
बाकी जे सन्मान नो कार्यक्रम बपोर पछी करीशु। अत्यारे शोभा यात्रा नो समय में कयो ते प्रमाणे 5 वागे शोभा यात्रा शुरू थसे, आपने सौने जोड़ावानु छे। परंतु तथा बपोर पछी बराबर 3:15 વાગે શરૂ થશે। હરિભક્તોની ઈચ્છા હતી કે વહેલી કથા શરૂ થાય, અમે કથા શ્રવણ કરવી છે, તો બપોર પછી 3:15 વાગે કથાની શરૂઆત થઈ જશે। ગઈકાલે જેમ કથા શરૂ થાય એના પહેલા આપ આવી ગયા હતા, એવી જ રીતે સભા મંડપને પહેલે ત્યાર પછી ગાંધીનગરથી આવેલા લક્ષ્મણભાઈ આગળ આવશે, વક્તાશ્રીને પુષ્પમાળા પહેરાવી અને પૂજન કરશે। બોલો સ્વામી નારાયણ ભગવાન ની, કૃષ્ણ કનૈયા જય, રામચંદ્ર ભગવાન ની જય, ઉમાપતિ મહાદેવ ની જય, હરે કૃષ્ણ મહારાજ વાલા ભક્તજનો, શ્રીમદ સત્સંગી જીવનની 4 દિવસની કથાનો બીજો દિવસ, બીજા દિવસનો બીજું સત્ર શરૂ કરીએ છીએ। ઘનશ્યામ શ્રીહરિ અવધ નગરીમાં નિવાસ કરીને રહ્યા છે। મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાનની જન્મભૂમિ અવધ નગરી છે, જે અયોધ્યા નગરીની અંદર સર્જ મૈયા વહી રહેલી છે। દર્શન માત્રથી, સ્નાન માત્રથી કાયા વાણી મનથી કરેલા પાપને દૂર કરનારી સરજુ મૈયા જ્યાં વહે છે। જે અયોધ્યા નગરીની અંદર ઇક્ષ્વાકુ વંશની અંદર થયેલા રાજાઓ મહારાજાઓ એનાથી સેવાયેલી, ઇક્ષ્વાકુ વંશની અંદર થયેલા રાજાઓની રાજધાની કહેવાય આવી અયોધ્યા નગરીની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ખૂબ ચરિત્રો કરેલા છે, રામની જન્મભૂમિ છે। ઘનશ્યામ શ્રીહરિ નાની ઉંમર છે પણ અયોધ્યા નગરીની અંદર રામ ભગવાનના દર્શન કરવા માટે જન્મ સ્થાનકે જાય છે, પ્રેમથી દર્શન કરે છે। ત્યાર પછી લક્ષ્મણ તીર્થ કહેવાય ત્યાં પણ ઘનશ્યામ શ્રીહરિ એ તીર્થની યાત્રા કરી। વિદ્યાકુંડ છે, સૂર્યકુંડ છે, કનક ભુવન રત્ન સિંહાસન, ક્યારેક તો ઘનશ્યામ શ્રીહરિ હનુમાન ગઢીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા જાય, એક પગે ઉભા રહી હનુમાનજી મહારાજની પ્રાર્થના કરે, હનુમાનજી મહારાજની સ્તુતિ કરે। જય અયોધ્યા નગરીની અંદર હનુમાનજી મહારાજ રામના સેવક, રામના દાસ બિરાજમાન અને દર્શન આપે છે, હનુમાનજીની પ્રાર્થના કરે છે।
પ્રેમથી હનુમાન ગઢીએ રામ ના સેવક એવા હનુમાનજી મહારાજ ના દર્શન કરે, પ્રણામ કરે, સ્તુતિ કરે, મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ના સેવક એવા હનુમાનજી મહારાજ ના દર્શન કર્યા પછી બાજુમાં રામાયણની કથા ચાલતી હોય અને ઘનશ્યામ શ્રી હરિ પ્રેમથી રામાયણની કથાનું શ્રવણ કરે છે. રામાયણની કથાનું શ્રવણ કરતા હોય, મોહનદાસ પુરાણી કથા વાંચતા હોય, એકાદશી નો મહિમા આવતો હોય, પણ મોહનદાસ પુરાણી લોકોને કહે એકાદશી તો જગન્નાથપુરીમાં ઊંધી બાંધી મૂકી છે, ના મળે તેથી એકાદશી માની લેવી. ઘનશ્યામ શ્રીહરિ એકાગ્ર ચિત્તથી દત્ત ચિત્ત દઈ અને ઘનશ્યામ મોહનદાસ પુરાણીના મુખેથી રામાયણની કથાનું શ્રવણ કરે છે. એકાદશી નો વિરોધ આવેલો છે, એકાદશી ને જગન્નાથપુરીમાં ઊંધી બાંધી મૂકી છે, આવું જયારે મોહનદાસ પુરાણી કથા વાંચતા વાંચતા બોલ્યા છે ત્યારે ઘનશ્યામ મોહનદાસ પુરાણી ને જમપુરી બતાવેલી છે સમાધિ ની અંદર. જમપુરી ની અંદર જમદૂતો દ્વારા માર ખવડાવેલો છે અને મોહનદાસ પુરાણી એકાદશી નો મહિમા એ કથા ની અંદર એ સભામાં દરેકને કહે છે. આમ કહેવત છે કે ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરે નહીં. એક સૂત્ર છે, એ કહેવત છે કે લાતો કે ભૂત કભી બાતો સે નહીં માનતે હૈ. આ દુનિયાની અંદર એક નિયમ છે, જે માણસ વાતથી ન સમજે એને કઈ થોડો ઘણો દેવો પડે, પ્રસાદ દેવો પડે, એ પછી મેથી પાક દેવો તો ચાલે, અડદિયા નો દો તો ચાલે, ગમે એ પાક દેવો પડે. દુનિયાનો નિયમ છે લાતો કે ભૂત કભી બાતો સે નહીં માનતે હૈ. ઘનશ્યામ શ્રી હરિ મોહનદાસ પુરાણી ને જમપુરી ની અંદર જમદૂતો દ્વારા ચમત્કાર બતાવ્યો, માર ખવરાવ્યો અને મોહનદાસ ઘનશ્યામ ની પ્રાર્થના કરી. ઘનશ્યામ તો હનુમાન ગઢીએ હનુમાનજી ની પ્રતીક્ષા કરે, પણ ઘનશ્યામ ના ચરણમાં પડીને માફી માંગે છે, હું એકાદશી કરીશ અને લોકોને પણ એકાદશી કરાવીશ. ઘનશ્યામ શ્રી હરિ મોટી ઉંમરના થયા છે. ઘનશ્યામ શ્રી હરિને પાંચમા વર્ષની અંદર ઘનશ્યામ શ્રી હરિના પિતા ધર્મદેવ વિદ્યા અભ્યાસનો આરંભ કરાવ્યો છે. ચૈત્ર સુધી બીજને દિવસે 1841 ની સાલ છે ઘનશ્યામ શ્રી હરિ વિદ્યાનો આરંભ કરેલો છે. સરસ્વતી સામવેદ ગોવિંદ આચાર્યની પૂજા કરી, ગણપતિનું પૂજન કર્યું, હોમ હવન બ્રહ્મ ભોજન દક્ષિણા કરી છે. બ્રાહ્મણને દક્ષિણા આપ્યા પછી ઘનશ્યામ વિદ્યાનો અભ્યાસ કરે છે. પણ જે દુનિયાની અંદર દરેકને બુદ્ધિને આપનારા એવા ઘનશ્યામ શ્રી હરિ એની અંદર સૌ બુદ્ધિની ખામી પડી. એ ઘનશ્યામ આજે અયોધ્યા નગરીમાં પિતાને વિદ્યા ગુરુ બનાવીને પિતાની પાસેથી 64 દિવસની અંદર 64 પ્રકારની કળા અને 14 પ્રકારની વિદ્યા ભણ્યા છે. ટૂંક સમયમાં ઘનશ્યામ ભણ્યા છે, બાલ્ય ભવત પંડિત, બાલ અવસ્થામાં પંડિત થયા છે. અને આ દુનિયાનો એક નિયમ છે કે ભણે છે એ જ દુનિયામાં ગણી શકે છે, અને ભણતરની કિંમત છે. આજનો યુગ છે, ભણતર પ્રધાન છે, ભણવું જોઈએ. વિદ્યા એક એવી છે કે જે માણસના જીવનની અંદર માણસને માણસ બનાવે છે. શાસ્ત્રોમાં એમ કહ્યું છે, ધર્મેણ વિના પશુભી સમાના, ધર્મ વિનાનો માણસ પશુની સમાન છે. પણ શાસ્ત્રકારોએ તો એમ કહ્યું છે, વિદ્યા વિના પશુભી સમાના, જેમ ધર્મ વિનાનો માણસ પશુની સમાન છે, તેમ વિદ્યા વિનાનો માણસ પણ પશુની સમાન છે. સાંભળીએ બિહારી લાલજી મહારાજના શબ્દો. બિહારી લાલજી મહારાજ કળશમાં લખે છે, આ દુનિયામાં ભણે છે જ ગણે છે ને એ જ પંડિત કહેવાય છે. ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય. ભણે ગણે પંડિત તે ગણાય, ભણે નહીં તે જન મૂર્ખ થાય. ભણે ગણે પંડિત તે ગણાય.
सृष्टि थया गज बहादुर